ચાની વાત કે તો મોરબી જિલ્લા પાસ કન્વીનર મનોજ પનારાએ ઘનશ્યામ જાકાસણિયા સામે ફરિયાદ નોંધાવી છે. ઘનશ્યામ જાકાસણિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશને મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી છે. ઘનશ્યામ જાકાસણિયા જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ છે, ત્યારે મનોજ પનારાના ફરિયાદ બાદ પોલીસે ઘનશ્યામ જાકાસણિયા, સંજય સુરાણી સહિત કુલ 12 સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે. પાટણના મીરા દરવાજા વિસ્તારમાં રહેતા 300થી વધુ પરપ્રાંતીય પરિવારો વતન તરફ જવા નીકળ્યા તો પોલીસ અધિક્ષક દ્વારા પરપ્રાંતીય લોકોની સુરક્ષા વધારી તેમના નિવાસસ્થાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. હાલમાં માત્ર ગણતરી કરી શકાય તેટલા જ પરિવારો પાટણમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ઢુંઢરમાં પરપ્રાંતીય યુવક દ્વારા 14 માસની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. પરપ્રાંતીય લોકોને ગુજરાતમાંથી બહાર કાઢવાની માંગ ઉઠી રહી છે. ત્રણ ચાર દાડાથી ધંધો બંધ કરીને અહીંયા બેઠા છીએ ઘરે, અને બહાર નીકળતા નથી કેમ કે ભય થોડો છે બધાના અંદર. સુરક્ષા તો હવે આલી છે પણ કોઈ કહેવા નહીં. હવે 200-300 લોકો આવી ગયા તો શું કરીએ અમે 4-5 લોકો. એમ સબ લોગ જાતે રહે યહાં સે ઓર જો લોગ હૈ વો અભી પુલિસ કે સામને ખડે હુએ હૈ ઓર યહાં પે હમારી સુરક્ષા હૈ થોડી, લેકિન ઇનકો ભી ભય હૈ કે યહાં સે જાના હી ઉચિત હૈ. તકલીફ એ હૈ ભય કે કારણ સબ લોગ બંધ કરે હુએ હૈ. તો પરપ્રાંતિયો પર હુમલાને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા તો નીતિન પટેલે જવાબ આપ્યો. આજે સરકારના જવાબદાર મંત્રી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું કે કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી રહી છે, તો હું એવા જવાબદાર વ્યક્તિ અને જવાબદાર મંત્રીશ્રીને જવાબ આપવા માંગુ છું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોરશ્રીના અલ્પેશ ઠાકોર દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ ઉશ્કેરણી કરવામાં નથી આવી. અમારી 14 મહિનાની દીકરી માટે આપે નિવેદન આપ્યું હોત તો મને આનંદ થાત. એ 14 મહિનાની દીકરી માટે આપ આગળ આવો અને 1 મહિનાથી પણ ઓછા સમયમાં આ કેસ ઝડપથી ચલાવી આના ગુનેગારોને કડકમાં કડક ફાંસીની સજા થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવી એ આપણે માગણી કરી દીધી છે. જ્યારે આ બધું થઈ ચૂક્યું છે ત્યારે કેટલાક લોકો તરફથી અત્યારે જે આંદોલન પરપ્રાંતિયો ગુજરાત બહારના લોકોના નામે ચલાવવામાં આવી રહ્યું છે એનાથી ગુજરાતને નુકસાન છે, અને કોઈ એક વ્યક્તિ કોઈ ગુનો કરે તો એનો ભોગ બધા લોકો બની શકે નહીં.